આપ જોઈ રહ્યા છો સીએનસીસીટીવી ન્યૂઝ ને હું છું કિંજલ. ગુજરાતના બેરોજગાર યુવાનો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી ઘણા વર્ષોથી તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ફક્ત નિમણૂક આપવાની બાકી છે, તો પણ સરકાર ધ્યાન ઉપર લેતી નથી. અમુક ભરતી જેમાં સરકારી પરીક્ષાઓનું નોટિફિકેશન ઘણા લાંબા સમયથી આવી ચૂકેલ છે, લગભગ બે વર્ષથી ભરતી જાહેરાત થઈ ચૂકી છે, સરકારની આળસના કારણે પરીક્ષા લેવાની બાકી છે, કોઈ પણ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી. ગુજરાતમાં 40,000 જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબક્કે અટકાવેલી છે, જેના લીધે ગુજરાતના 15-17 લાખ જેટલા યુવાનો બેરોજગારી હેઠળ જીવી રહ્યા છે. શિક્ષિત યુવાનોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે અને બધા બેરોજગાર યુવાનો ભૂતકાળમાં સરકાર સમક્ષ અસંખ્ય રજૂઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય છે અને આજે ફરીથી આવેદનપત્ર આપી માંગણીઓ સંતોષવા માટે અરજી કરી છે. આવેદનપત્રમાં જે ભરતીમાં માત્ર નિમણૂક આપવાની બાકી છે તે સત્વરે આપી દેવામાં આવે છે. ભરતીમાં પ્રાથમિક મુખ્ય પરીક્ષા, કોમ્પ્યુટર ટેસ્ટ, ઇન્ટરવ્યુ થઈ ગયા છે. તેના પરિણામ જાહેર કરવામાં આજે જ ભરતીમાં જાહેરાત થઈ ગઈ છે, પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. તેની તારીખ જાહેર કરવામાં આવે સરકાર દ્વારા 1/8/18 જીઆરનું કારણ આપી ભરતી અટકાવી છે. તેનું વિવાદિત જીઆરનું બંધારણીય રીતે નિરાકરણ લાવવું સરકારની ઢીલી નીતિના કારણે લગભગ 4-5 વર્ષથી અટકાયેલ છે. ભરતીઓમાં ઉમેદવારોની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે, જેના કારણે સરકાર દ્વારા હકારાત્મક પગલાં ભરી છૂટછાટ આપવા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે. બેરોજગાર યુવાનો દ્વારા સરકારને આવેદનપત્ર આપવા વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આમાં અમારી માંગણી વિજ્ઞાને ધ્યાનમાં લેવામાં આવે અને યોગ્ય ન્યાય આપવામાં આવે. અમારી રજૂઆતની હિંમત દાદ આપી ગઈ છે. આથી જો બાબતે ઝડપી ન્યાય આપવામાં નહીં આવે તો ના છૂટકે શિક્ષિત બેરોજગાર યુવાનો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે એકઠા થઈ આંદોલન કરશે. અમે 4 વખત ટ્વિટર અભિયાન ચલાવ્યા બાદ આજ રોજ સરકારશ્રીનો જવાબ ના મળતા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. જિલ્લા લેવલે અને તાલુકા લેવલે ઉચ્ચ અધિકારીઓ શ્રી અને એમએલએશ્રીને અટકેલી ભરતી બાબતે અને આ વિવાદિત જીઆરનું બંધારણીય રીતે ઉકેલ લાવે તે બાબતે આજ આખા ગુજરાતમાં અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. બનાસકાંઠાથી કુર્સી ગજ્જરની ખાસ રિપોર્ટ.